સમાચારમાં આજે સીરિયા પર સમજૂતી. ઉત્તર સીરિયામાં સેફ ઝોનને લઈને રશિયા અને તુર્કી વચ્ચે સમજૂતી. કુર્દોને વિસ્તાર ખાલી કરાવવા 150 કલાકનો અપાયો સમય. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે બ્રિજલ શાહ. સીરિયા પર બીબીસીનો આંખો દેખ્યો અહેવાલ અને એ સિવાય કાર્યક્રમમાં આજે યુક્રેનના પૂર્વ અમેરિકન રાજદૂતની જુબાનીમાં ચોંકાવનારો ખુલાસો. ડેમોક્રેટ્સ નેતા બાઇડનને યુક્રેનની તપાસ મામલે ટ્રમ્પનું કનેક્શન. કરતારપુર સાહેબ કોરિડોર નિર્માણથી આસપાસના વિસ્તારોના લોકોના જીવનમાં કેટલું આવશે પરિવર્તન. બીબીસી 100 વિમેન સિરીઝમાં આજે થાઇલેન્ડના પ્રથમ સાધ્વીના સંઘર્ષની કહાની. આના સિવાય પણ બીજું ઘણું બીબીસી સમાચારમાં. શરૂઆત તુર્કી અને રશિયા વચ્ચે હાલમાં થયેલી સમજૂતીથી કરીએ તો કાળા સમુદ્ર નજીક રશિયાના સોચીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયબ અર્દોઆન વચ્ચે 10 સૂત્રી સમજૂતી પર હસ્તાક્ષર થયા છે, જે મુજબ આ માટે કુર્દ લડાકુઓને અહીંથી ખસવા માટે 150 કલાકનો સમય આપવામાં આવ્યો છે. આ સમયસીમા બાદ તુર્કી અને રશિયા એમ બંને સાથે મળીને આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે. હવે આપણે આ નકશો જોઈએ તો આ છે તુર્કી અને આ છે સીરિયા. આ વાદળી રંગનો જે વિસ્તાર છે એ સીરિયાના તાબા હેઠળ છે, જ્યારે આ લીલા રંગનો વિસ્તાર છે એ કુર્દોના તાબા હેઠળ છે. જ્યાં મરૂન રંગ જોવામાં આવે છે ત્યાં આગળ તુર્કીની સેના છે. પહેલાં કુર્દોને અહીં અમેરિકાનો સાથ હતો, જે હવે નથી, અને એટલે જ હવે તુર્કી આ જે લાઇનવાળો વિસ્તાર છે એ કુર્દોને ખાલી કરવા કહે છે. કારણ કે તુર્કી અહીં સીરિયાના વિસ્થાપિતો જે તેમના દેશમાં છે તેમને અહીં વસાવવા માંગે છે. હવે રશિયાના દળોએ તુર્કી સીરિયા સરહદ પર તૈનાત થવાનું શરૂ કર્યું છે. બીબીસી આ વિસ્તારમાં 3 દિવસ રહ્યું. જોઈએ બીબીસી સંવાદદાતા જાયલ ગોલનો આંખો દેખ્યો અહેવાલ. અમે ટિગ્રીસ નદી પાર કરી સીરિયામાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે અમારી સામેથી ઉલટી દિશામાં અનેક સૈન્ય વાહનો પસાર થઈ રહ્યા હતા. આ અમેરિકાનો કાફલો છે. તમે આ વાહનો પર તેમના ઝંડા જોઈ શકો છો. અમેરિકા પોતાના સૈનિકોને આ વિસ્તારમાંથી પરત ખેંચી રહ્યું છે. મને લાગે છે કે અમેરિકાની સ્પેશિયલ ફોર્સ છે અને આ એ જ દળ છે જેઓ સીરિયામાં આઈએસઆઈએસ વિરુદ્ધ કુર્દોને લડતમાં સાથ આપી રહ્યું હતું. અત્યાર સુધીમાં ઇસ્લામિક સ્ટેટ સામેના આ યુદ્ધમાં મહિલાઓ સહિત 11,000 કુર્દોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એવામાં હવે કુર્દોને સાથ આપનાર સાથી અમેરિકાએ આ વિસ્તારમાંથી પોતાના સૈનિકો પરત બોલાવી લેતા તેઓ આ લડાઈમાં એકલા પડી ગયા છે. અમે તુર્કીની સીમાથી થોડા જ કિલોમીટરના અંતરે આવેલા સીરિયાના અલકા મિશલી પહોંચ્યા, જ્યાં દવાખાનામાં અમે તુર્કીના આક્રમણમાં ઘાયલ કુર્દ લડાકુઓને મળ્યા. મારી મિત્રે તુર્કીના આક્રમણ સામે લડત આપી અને એ જ કારણ છે કે તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ 21 વર્ષીય બાફરીન છે, જો સમગ્ર કુર્દોની મહિલા પાંખના સભ્ય છે, જેમણે સીરિયાના મેનબીજ અને રક્કામાં આઈએસ વિરોધની લડાઈમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. તો આ બાજુ તુર્કીનું કહેવું છે કે સેફ ઝોન ખાલી કરવાથી કુર્દ લડાકુઓથી તેમની સીમાના સંરક્ષણમાં મદદ મળશે. પરંતુ દુઃખની વાત એ છે કે આ યુદ્ધમાં માત્ર લડાકુઓ નહીં પરંતુ હજારોની સંખ્યામાં અહીં રહેતા સામાન્ય નાગરિકોએ પોતાના ઘરબાર ગુમાવ્યા અને લગભગ 120 નાગરિકો મોતને ભેટ્યા છે. આમાંના એક હતા સારાના ભાઈ. તેમના માતા પિતાએ તેમને આ સમાચાર આપ્યા ત્યારે સારા ભાંગી પડ્યા. હવે અમેરિકાએ કુર્દોનો સાથ જ્યારે છોડી જ દીધો છે ત્યારે સારા જેવા અનેકનું ભાવિ હાલ અંધકારમય થઈ ગયું છે. હવે વાત કરીએ તો યુક્રેનમાં અમેરિકાના રાજદૂત રહી ચૂકેલા વિલિયમ ટેલરની યુએસ કોંગ્રેસ કમિટીએ બંધ બારણે જુબાની લીધી, જેમાં તેમણે કહ્યું કે તેમણે પૂર્વ ડેમોક્રેટિક વાઇસ પ્રેસિડેન્ટ જો બાઇડન સામે યુક્રેન દ્વારા તપાસના બદલામાં ડોનાલ્ડ ટ્રમ્પે લશ્કરી સહાય મંજૂર કરી હોવાનું જાણવા મળ્યું હતું. ટેલરના પુરાવાઓને પગલે ટ્રમ્પ સામે મહાભિયોગની તપાસમાં મોટો વળાંક આવ્યો છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે એ આરોપો ફગાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના વિરોધી ડેમોક્રેટ્સે આ સમગ્ર મામલે ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા આરંભી છે, જેમાં આરોપ છે કે ટ્રમ્પે યુક્રેનને જો બાઇડન સામે તપાસ કરવા દબાણ કરતી ટેલિફોનિક વાતચીત કરી હતી.
વિલિયમ ટેલર એક ટોચના રાજદ્વારી અધિકારી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સામેની મહાભિયોગની તપાસમાં તેમની જુબાની ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. યુક્રેનમાં યુએસના ટોચના રાજદ્વારી અધિકારી તરીકે નિવૃત્ત થયા બાદ તેમને બોલાવાયા હતા. તેમણે કહ્યું કે અમેરિકાના નીતિ વિષયક નિર્ણયો મામલે તેમને બે બાબતોની ખબર પડી હતી. તેમાં એક સત્તાવાર કામગીરીની બાબત જેનો તેઓ ભાગ હતા, અને બીજી બિન સત્તાવાર જેમાં રાષ્ટ્રપતિના વકીલ રૂડી જુલિયાની અને અન્યો સામેલ હતા. પણ આ બીજા જૂથનો હેતુ શું હતો? તેમના અનુસાર જૂથનો હેતુ રાજકીય હરીફ જો બાઇડેન અને યુક્રેનમાં બિઝનેસ કરતા તેમના પુત્ર સામે યુક્રેનમાં તપાસ ચલાવવાના બદલામાં જંગી રકમ અમેરિકી સહાય તરીકે મંજૂર કરાવવાનો હતો. કહેવાય છે કે ટેલરે તેમના નિવેદનના પ્રારંભમાં કહ્યું કે આ બાબત વિસલબ્લોઅર્સ મિસ્ટર જુલિયાની સમાંતર દખલ, નુકસાનની ભરપાઈ, ભ્રષ્ટાચાર અને ચૂંટણીમાં દખલગીરી વિશે છે. કેટલાકના મતે તેમની આ જુબાની સમગ્ર વિવાદમાં મોટો વળાંક છે. Ambassador Taylor, highly detailed, credible account. રાજદૂત ટેલર ખૂબ જ વિશ્વાસપાત્ર વ્યક્તિ છે. તેમને તમામ બાબતો અને વિગતોનું સંપૂર્ણ જ્ઞાન છે. વળી આપણે તેમને 3-4 કે 5 વર્ષ પહેલાની નહીં, પણ ગત જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ઘટેલી ઘટના વિશે પૂછી રહ્યા છીએ. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ મહાભિયોગની તપાસને રાજકીય વેર અથવા સત્તા પલટાની કોશિશ ગણાવી ચૂક્યા હતા, પણ હવે તેમણે વધુ આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રિપબ્લિકન્સને ખ્યાલ રહે કે તેઓ એક લિંચિંગની ઘટનાના સાક્ષી બની રહ્યા છે. તેમના આવા નિવેદનની ભારે ટીકા થઈ છે. તેમના પક્ષના સભ્યોએ પણ તેને વખોડ્યું છે. દેશના ઇતિહાસની વાત કરું તો આ બાબતને લિંચિંગ સાથે ન સરખાવાય. આ ખોટા શબ્દો છે. તે અયોગ્ય પ્રક્રિયા છે. અહીં મહત્વનું છે કે ટ્રમ્પ પ્રશાસનની યુક્રેન મામલાની નીતિ અને મહાભિયોગ તપાસ વિશેના વલણ મુદ્દે અવાજ ઉઠાવનારા પૂર્વ રાજદ્વારી અધિકારીઓમાં વિલિયમ ટેલર એક નવું નામ ઉમેરાયું છે. જોકે વ્હાઇટ હાઉસ કહેતું આવ્યું છે કે તેમાં ટ્રમ્પે આવી કોઈ લેવડ દેવડ નથી કરી. વળી વ્હાઇટ હાઉસે ગઈ રાત્રે નિવેદનમાં કહ્યું હતું કે ટ્રમ્પ સામેની તપાસ ડાબેરી સાંસદો અને બિન ચૂંટાયેલા પ્રશાસનિક અધિકારીઓનું મલિન અભિયાન છે. યુક્રેનના પૂર્વ રાજદૂતની જુબાનીને કારણે ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે ટ્રમ્પના વિરોધીઓને તેમના વિરુદ્ધ હુમલો કરવાની વધુ એક તક મળી ગઈ છે. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. દેશભરમાં ચાલી રહેલા હિંસક વિરોધને રોકવા માટે ચીનના રાષ્ટ્રપતિએ કરી સુધારાઓની જાહેરાત. જાસૂસીના આરોપ હેઠળ 10 મહિનાથી મોસ્કોની જેલમાં કેદ પૂર્વ અમેરિકન મરીન પોલ વિલનની કહાની. લઈએ વિરામ, મળીએ થોડી જ વારમાં. પેન્શનની રકમમાં પણ વધારો કર્યો છે. જોકે આ સુધારા બાદ અહીં પ્રદર્શન રોકાશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. ચીલીના દેખાવકારો હવે તેમના રાષ્ટ્રપતિને હટાવવાના મૂડમાં છે. તેઓ પોકારી રહ્યા છે કે રાષ્ટ્રપતિ રાજીનામું આપો. આ લોકો તેમની તમામ સમસ્યાઓ માટે તેમને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેઓ હવે પીછેહઠ કરવાના મૂડમાં નથી, પરંતુ આ હઠને કારણે તેમને વેઠવું પણ પડ્યું છે. જો કે દેખાવો પછી પિનેરાના સૂર બદલાયા છે અને તેમણે વિરોધીઓ સાથે બેઠકો કરીને કેટલીક રાહતો જાહેર કરી છે. અમે નાગરિકોની જરૂરિયાતો અને માંગોને ધ્યાનમાં લીધી છે, કારણ કે તેમણે અમને બહુ જ સશક્ત સંદેશો આપ્યો છે. જો કે તેમણે લીધેલા પગલાંની આ પ્રદર્શનકારો પર કેવી અસર થશે તે નક્કી નથી. તેઓ માને છે કે નેતાઓ પર તેમનો ગુસ્સો વ્યાજબી છે. ચીલી પાસે બહુ પૈસા છે, પણ તે યોગ્ય નથી. મારો પરિવાર મધ્યમ વર્ગમાંથી આવે છે. તેમણે બહુ વેઠ્યું છે. મારે બસ એટલું જ કહેવું છે કે આ બરાબર નથી. નેતાઓ ચોરી કરી રહ્યા છે. ગલીઓમાં સેના ગોઠવાઈ છે. આ દેશ કે જેણે 30 વર્ષથી વધારે સમય સુધી સરમુખત્યારશાહી જોઈ છે, આ નવા પ્રદર્શનકારીઓને કદાચ બધું યાદ નહીં હોય. મેં મારા વાલીઓ પાસે જાણ્યું હતું કે તેઓ કેવી રીતે જીવ્યા હતા.
તેઓ પાસે બસ ભયની લાગણી છે. છેલ્લા કેટલાક દિવસોમાં શાંતિપૂર્ણ ચાલતા આ વિરોધ પ્રદર્શને હિંસક વેગ પકડ્યો. ડઝન કરતા વધારેના મોત થયા, સેંકડો લોકો ઘાયલ થયા અને 2500 લોકોની ધરપકડ થઈ. પહેલા તો માનવ અધિકારનો પ્રશ્ન. અમારા પર દમન થયું, લોકો મરી રહ્યા છે, લોકોને અટકમાં લેવામાં આવે છે. અમને એ પણ નથી ખબર કે તેમને નામ શું છે અથવા તો કયા કારણસર તેમને પકડવામાં આવ્યા છે. હવે ચીલીના લોકો ઉપર છે કે તેઓ રાષ્ટ્રપતિએ જાહેર કરેલી રાહતોને સ્વીકારે કે પછી પ્રદર્શન ચાલુ રાખે છે. હવે વાત કરીએ યુકેના પોલ વિલનની, જેઓ 10 મહિનાથી જાસૂસીના આરોપમાં રશિયાની જેલમાં કેદ છે. પોલ કહે છે કે રશિયન ઇન્ટેલિજન્સ માટે કામ કરતા એક મિત્રએ જ તેમને આ કેસમાં સંડોવ્યા છે. રશિયાના આરોપ અનુસાર ગત ડિસેમ્બરમાં તેમને કથિત રીતે ગુપ્ત દસ્તાવેજો સાથે રંગે હાથે ઝડપવામાં આવ્યા. એ બાદ તેમની ધરપકડ કરાઈ. જો કે પોલના વકીલનું કહેવું છે કે તેમની સામે કોઈ પુરાવાઓ જોવા નથી મળ્યા. જાસૂસીના આરોપી પોલ વિલન 10 મહિનાથી રશિયાની જેલમાં કેદ છે. દરેક સુનાવણી સાથે તેમની ધીરજ ખૂટી રહી છે. છેલ્લી સુનાવણીમાં પૂર્વ અમેરિકન મરીન રહી ચૂકેલા પોલે દાવો કર્યો હતો કે તેમને એક FSBના જાસૂસી એજન્ટે સંડોવ્યા છે. એક વ્યક્તિ મારા રૂમ પર આવ્યો, મારા ખિસ્સામાં કંઈક મૂક્યું અને પછી મારી ધરપકડ કરી લેવાઈ. તે વ્યક્તિ FSB અધિકારી હતો. તેને હું 10 વર્ષથી ઓળખું છું. વિલન પરિવારે હવે તે વ્યક્તિની તસવીર પણ જાહેર કરી છે. અમે તેની ઓળખ છતી ન કરી શકીએ કારણ કે જો તે સર્વિંગ એજન્ટ હોય તો તે ગુપ્ત માહિતી ગણાય. પણ અમને ખબર છે કે મિસ્ટર વિલન તેમની ધરપકડના 1 વર્ષ પહેલા આ વ્યક્તિના મોસ્કો બહાર સ્થિત ઘરે મળ્યા હતા. અહીં આ સયર્ગી ફસાદમાં બંને મિત્રો સાથે ફર્યા હતા. ગત ડિસેમ્બરમાં તેઓ એક લગ્ન સમારંભ માટે રશિયા પાછા ફર્યા અને આ હોટલમાં રોકાયા. નજીકના રેસ્ટોરન્ટમાં તેઓ આ જ મિત્ર સાથે ડિનર માટે પણ ગયા હતા. તેના 3 દિવસ બાદથી પોલ વિલન ગાયબ થઈ ગયા. અમને હવે જાણવા મળ્યું છે કે તેમની જાસૂસીના આરોપસર ધરપકડ કરાઈ છે. પોલ વિલન કહે છે કે તેઓ તેમના રૂમમાં લગ્ન સમારંભ માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે જ તેમના મિત્ર અચાનક આવી ગયા. તેમના વકીલે જણાવ્યા અનુસાર તે સમયે પોલ બાથરૂમમાં હતા અને આ મિત્રએ તેમના ખિસ્સામાં એક ફ્લેશ ડ્રાઈવ સરકાવી દીધી. તેઓ કહે છે કે બંને મિત્રો વચ્ચે એ વિશે વાત થઈ હતી કે મિસ્ટર વિલનને સયર્ગી ફસાદની મુલાકાતની તસવીરો જોઈતી હતી, એટલે તેમને લાગ્યું કે આ ડ્રાઈવમાં તસવીરો જ હશે. પોલ કહે છે કે તેમને પોતાને આ ડ્રાઈવ વિશે ખ્યાલ નહોતો. તેની થોડી જ વાર બાદ FSB અધિકારીઓ ધસી આવ્યા અને જાસૂસીના આરોપસર તેમની ધરપકડ કરી લેવાઈ. મિસ્ટર વિલન યુકેના નાગરિક પણ છે અને યુકેમાં અમે તેમના પિતરાય ભાઈને મળ્યા જેમને પોલે રશિયાની જેલમાંથી પત્રો લખ્યા છે. તેઓ જાસૂસીના આક્ષેપને ફિલ્મી વાર્તા જેવા કાલ્પનિક ગણાવે છે, પણ સાથે તેઓ ચિંતિત છે અને સરકારની મદદ ઈચ્છે છે. આ પ્રકારના વર્તનની નિંદા થવી જોઈએ. જો બ્રિટિશ નાગરિક સાથે ખરાબ વર્તન થતું હોય અથવા તેના માનવીય અધિકાર હણાતા હોય કે પછી તેને આંતરરાષ્ટ્રીય કાયદા માટે મદદ ન મળતી હોય તો બ્રિટિશ સરકારે આગળ આવવું જોઈએ. આવું કેમ થઈ રહ્યું છે? તેઓ કહે છે કે તેમણે પગલાં લીધા છે, પણ મને તો કંઈ દેખાતું નથી. અમેરિકાના રાજદૂત પોલને મળવા જેલ પહોંચ્યા હતા, જ્યારે બ્રિટિશ અધિકારીઓનું કહેવું છે કે તેઓ બંધ બારણે તેમની ચિંતા રજૂ કરી રહ્યા છે. જો કે પશ્ચિમ અને રશિયા વચ્ચેના સંબંધોને જોતા પોલને ભય છે કે તેઓ રાજકીય બંધક બની ગયા છે. મને નથી લાગતું કે તેના આધારે રાજકીય કે આ કેસની વિગતો વિશે કોઈ અનુમાન બાંધી શકાય. અમેરિકન રાજદૂત તરીકે મારી સૌથી મોટી ચિંતા એ છે કે પોલ કોઈ પુરાવા વગર જ રશિયાની જેલમાં કેદ છે. જો પોલ દોષિત સાબિત થાય તો તેમને 20 વર્ષની જેલ થઈ શકે છે. સમય છે BBC રાઉન્ડઅપ નો, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. બ્રિટનમાં એક લોરી કન્ટેનરમાં 39 લોકોની લાશ મળી આવી છે. લંડનની બહારના વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની નજીકથી રાત્રે આ લોરીને પકડવામાં આવી. શનિવારે બલ્ગેરિયાથી બ્રિટનમાં ટ્રક દાખલ થઈ હતી. પોલીસે આ મામલે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. હોંગકોંગની સંસદે ઔપચારિક રીતે પ્રત્યાર્પણ બિલ પાછું ખેંચ્યું છે. આ બિલને લીધે છેલ્લા ઘણા સમયથી હોંગકોંગમાં સતત વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા હતા. વિવાદિત બિલને એપ્રિલમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું, જેમાં આપરાધિક મામલામાં અભિયુક્તોને ચીનને પ્રત્યાર્પિત કરવાની જોગવાઈ હતી.
અફઘાને તાલિબાનને કહ્યું છે કે ચીને તેમને બેઇજિંગમાં થનારી ઇન્ટ્રા અફઘાન કોન્ફરન્સમાં આમંત્રણ આપ્યું છે. આ કોન્ફરન્સનો હેતુ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાનો છે. આ મામલે ચીનના રાજનેતાઓએ કતારમાં તાલિબાનના નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે મુલાકાત કરી હતી. અને આ દ્રશ્યો છે ચીનના. ઠંડા હવામાનની સાથે મેપલ ટ્રીની સુંદરતા વધી ગઈ છે. આ રમણીય દ્રશ્ય જોવા માટે પર્યટકોની ભીડ પણ ઉમટી રહી છે. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. કરતારપુર આસપાસના વિસ્તારમાં કેવો છે માહોલ? વિશાળ શાકભાજી ઉગાડી પોતાનો રેકોર્ડ તોડતા એક અંગ્રેજી ભાઈ. રોકાઈ વિરામ માટે મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં. હું છું આપની સાથે બ્રિજલ શાહ. ભારત અને પાકિસ્તાન બંને ગુરુ નાનક દેવની 550મી જન્મજયંતિ નિમિત્તે 9મી નવેમ્બરે કરતારપુર સાહેબ કોરિડોરને ખોલવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે કરતારપુર દરબાર સાહેબ આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી બીબીસીએ. આ માટે પાકિસ્તાનના પત્રકાર અલી કાઝમીથી રિપોર્ટ જોઈએ. આજ હમ બાબા સૈયદ મહેદી હુસૈન શાહ સાહેબ કે મજાર પર મૌજૂદ હૈ. ઇસ મજાર સે તકરીબન 1.5 કિલોમીટર કે ફાસલે પર ગુરુદ્વારા દરબાર સાહેબ કરતારપુર કી ઇમારત હૈ. અગર આપ ઇસ મજાર કે દાખલી રાસ્તે પર ખડે હોકે ખેતો કે પાર દેખેંગે તો આપકો ગુરુદ્વારા સાહેબ કી ઇમારત બહોત વાઝે તૌર પર નજર આયેગી. ઇસ ઇલાકે કે લોગો કે દિલો મેં જો બાબા ગુરુ નાનક કે લિયે મોહબ્બત હૈ વો ભી આપકો ઉતની હી નજર આયેગી જિતની બાબા સૈયદ મહેદી હુસૈન શાહ સાહેબ કે લિયે. કરતારપુર કે 2 કિલોમીટર કે રેડિયસ મેં આબાદી કે હિસાબ સે સબસે બડા ગાંવ દોદા હૈ. યહાં કે અક્સર લોગ ખેતી બાડી કરતે હૈ, માલ મવેશી પાલતે હૈ ઔર ઇનકા જિંદગી ગુઝારને કા તરીકા બહોત હી સાદા હૈ. ઇસ ગાંવ મેં લડકો ઔર લડકીઓ કે લિયે પ્રાઇમરી સ્કૂલ ભી મૌજૂદ હૈ, જહાં દોદે કે અલાવા ઇર્દ ગિર્દ કે ગાંવ સે ભી બચ્ચે પઢને કે લિયે આતે હૈ. સબસે કરીબી ઔર બડા શહેર નારોવાલ હૈ, જો કે એક ડિસ્ટ્રિક્ટ ભી હૈ. 1 લાખ સે કમ આબાદી કા યે શહેર પંજાબ કે બાકી શહેરો કે મુકાબલે મેં કાફી પુરસકૂન હૈ. હા, લેકિન યહાં કે લોગો કો ભી નાશ્તે મેં હલવા પૂરી ઔર ખેલને કે લિયે ક્રિકેટ હી પસંદ હૈ. દરિયા કે પાર ચંદ કિલોમીટર દૂર હિન્દુસ્તાન કા બોર્ડર હૈ, જિસકી દૂસરી તરફ ભી યકીનન ઇસ વક્ત ક્રિકેટ હી ખેલી જા રહી હો ઔર કિસાન અપને મવેશી લેકર ઘરો કો લોટ રહે હોં. કરતારપુર કે સાથ બહેતા હુઆ દરિયાએ રાવી બોર્ડર કે દોનો તરફ કે લોગો કે લિયે બહોત અહેમ. યે દરિયા કઈ સદીઓ સે ઇસ ઇલાકે કે લોગો કો જિંદગી ઔર ખુશહાલી ફરાહમ કર રહા હૈ. ઇસલિયે ઉમ્મીદ હૈ કે રાવી પર બનને વાલા કરતારપુર કોરિડોર કા યે પુલ દોનો મુલકો કે આવામ કો મઝીદ કરીબ લાયેગા. એક અંગ્રેજી ભાઈ ને ગજબનો શોખ છે ભીમકાય શાકભાજી ઉગાડવાનો. મોટા મોટા આકારના ઉગાડેલા તેમના શાકભાજીએ તેમને 12 વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવ્યું છે. આ અનુભવ ઘણો અદ્ભુત છે. તમે બીજ વાવો અને તેમાંથી રેકોર્ડ ઉગે. જ્યારે વાત આવે વિશાળ શાકભાજીની ત્યારે જો આર્ટનને ખ્યાલ છે કે શું કરવાનું છે. મેં લીલી ડુંગળી જેવું લીક, ગાજર અને તેની પ્રજાતિનું પાર્સનિપ પણ મોટી સાઈઝનું કાઢ્યું છે. મેં મારા પોતાના રેકોર્ડ પણ તોડ્યા છે. તેમણે હાલ 4 મીટર એટલે કે 13 ફીટનું કંદ ઉગાડીને 12મો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ચોક નહીં, મારી આદત બની ગઈ છે. હું સતત તેના વિશે વિચારતો રહું છું. તેનું કાર્ય ન કરતો હોઉં તો પણ. જોના મિત્રએ તેમને 30 વર્ષ પહેલા વિશાળ શાકભાજી ઉગાડવા પ્રોત્સાહન આપ્યું હતું અને હવે તેમના બાગના મોટા ભાગનો હિસ્સો વિશાળ શાકભાજીથી ફેલાયેલો છે. લાંબા શાકભાજી ઉગાડવા માટે સૌ પહેલા તેને કમ્પોસ્ટથી ભરેલી નળીઓમાં તેને ઉગાડું છું, પછી તેને બહાર કાઢીને ટેબલ પર લઉં, ત્યારબાદ તેનો વધારાનો ભાગ કાઢીને સાફ કરું. આ કામ મારી પત્ની કરે છે કેમ કે મારામાં એટલી ધીરજ નથી. આ એક સહિયારો પ્રયાસ છે. મને તેમના પર ગર્વ છે. તેઓ જે કરે છે તેનાથી ખુશ છે એટલે અમે બધા પણ ખુશ છીએ. જો મહિનાઓ સુધી આ શાકભાજીની સાર સંભાળ રાખે છે,
તેમ છતાં તેની સાથે આત્મીય જોડાણ નથી રાખતા. જ્યારે તેને કાર્યક્રમમાં રજૂ કરવામાં આવે છે એટલે તેનો ઉદ્દેશ્ય પૂર્ણ થાય છે. મને કાંદા નથી ભાવતા, પણ મારા પરિવારને ભાવે છે, તેઓ ખાય છે, હું વાલોર પાપડી ખાઉં છું. ચાર શાકભાજી ઉગાડવા ઉત્સુક હોય તો તેઓ તેને શું સલાહ આપશે? જો તમારી પાસે સમય અને ધીરજ ના હોય તો તેની શરૂઆત જ ન કરતા. હું આ દિવાલો ભરી દેવા માંગુ છું. એ ત્યાં સુધી શક્ય નહીં બને જ્યાં સુધી તમે બેઠા રહો અને વિચારો કે તમે વિશ્વમાં શ્રેષ્ઠ છો, જે તમને કંઈક ગર્વ કરવા જેવો અનુભવ હશે. હવે વાત કરીએ બીબીસીની 100 વિમેન સિરીઝની. બીબીસી 100 વુમન શ્રેણીમાં આજે જોઈએ થાઈ મહિલા સાધ્વીની કહાની, જે થાઈલેન્ડના બૌદ્ધ સાધુઓ વચ્ચે પોતાની માન્યતા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ થાઈલેન્ડની બંડ પુકારનારી સાધ્વીઓ છે. થાઈલેન્ડમાં સ્ત્રીઓ સાધ્વી નથી બની શકતી, તેથી આ મહિલાઓ માન્યતા માટે વિદેશ ગઈ હતી. પછી તમામ સાધ્વીઓ અહીંના સ્ત્રી માટેના મંદિરમાં સાધ્વી તરીકેની સેવા આપવા પરત આવ્યા. માન્યતા મળ્યા પછી મારું નામ ધમ્મનંદા છે, પણ મને બળવાખોર સાધ્વી પણ કહેવાય છે, કારણ કે મારા કેટલાક સાથી સાધુઓ જેમની પાસે સત્તા છે તેઓ નથી ઈચ્છતા કે મને આ પ્રકારની તેમના જેવી ઓળખ મળે. ધમ્મનંદા પહેલા થાઈ મહિલા છે જેમણે વિદેશમાં સાધ્વી તરીકે માન્યતા મેળવી. ટીકા થવા છતાં સાધ્વીઓ માટે તેમણે આ મંદિરની સ્થાપના કરી. તેઓ ખરેખર ભડાકા કરી રહ્યા હતા. સ્ત્રીઓ સાધુઓનો વેશ પહેરવાની હિંમત કેવી રીતે કરી શકે, કારણ કે 700 વર્ષના થાઈ ઇતિહાસમાં મહિલાઓએ ક્યારેય સાધુનો વેશ નથી પહેર્યો. પરંતુ તે એટલે કે તેમણે બૌદ્ધ ધર્મનો અભ્યાસ નથી કર્યો. બુદ્ધે સ્ત્રીઓને આ જગ્યા આપેલી જ છે. દરેક કહેતા કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો, તમે જાણો છો કે તમે આ શું કરી રહ્યા છો, તમે માસિક સ્ત્રાવ સાથે તમારો સાધુનો વેશ કાઢશો. થાય મહિલાઓ મોટાભાગે બૌદ્ધ મઠવાસી બને છે, જેમને મોટાભાગે મંદિરોમાં ઘરકામની જવાબદારી સોંપાય છે. તેથી અમે બુદ્ધના અધ્યયનનો અભ્યાસ કરીએ છીએ અને સાધુઓની જેમ જરૂરી એવી બધી જ ધાર્મિક વિધિઓ કરીએ છીએ. પુરુષોના માર્ગદર્શનથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. સમય છે કે સ્ત્રીઓ સામાજિક ઉકેલ સાથે સામે આવે. વધુને વધુ મહિલાઓને ખ્યાલ આવે કે આ એ જગ્યા છે જેનો તેઓ ઉપયોગ કરી શકે છે, તેનો હિસ્સો બની શકે છે, તેઓ ભવિષ્યમાં બૌદ્ધ ધર્મની પ્રગતિ માટે ખરેખર મદદ કરી શકે છે. ઓસ્ટ્રેલિયામાં વર્તમાનપત્રોએ સરકારની નીતિ સામે કરેલા સામૂહિક વિરોધ પર આજે જોઈએ કીર્તિશનો કટાક્ષ. વાત આવતીકાલની બીબીસીની 100 વિમેન સિરીઝમાં વૈજ્ઞાનિક ડોક્ટર કેટી બોવનની કહાની, જેઓ બ્રહ્માંડમાં આવેલા બ્લેક હોલની તસવીરો લેનારી ટીમના એક સભ્ય છે. તેમણે તસવીર પોસ્ટ કરતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા. જોઈશું તેમની કહાની આવતીકાલે બીબીસી સમાચારમાં રાત્રે 8 કલાકે. બીબીસી સમાચારનું આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. આજ માટે બસ આટલું જ.